स्टूडेंट्स आज आपणे स्टैंडर्ड 9 ગણિતમાં ચેપ્ટર 3 માં આપણે એક્સરસાઇઝમાં આગળના દાખલા જોવાના છે બરાબર છે આપણે અત્યાર સુધીને 3 દાખલા જોયા અને ઇન્ટ્રોડક્શન પાર્ટ પણ જોયો જે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં તમને મે ગુણધર્મોની માહિતી આપી હતી અને એ જ ગુણધર્મોને લગતા અહીંયા દાખલા છે તો હવે આપણે ચોથો દાખલો જોઈએ કે એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય અહીંયા સુધી તો સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સમસામેના ખૂણાની એક જોડ સમાન હોય હવે આપણે કેટલા ચતુષ્કોણ ભણ્યા છે પહેલા તો એ જુઓ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ભણ્યા પણ અહીંયા તો એવું જ કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય એટલે એને તો કેન્સલ કરી દેવાનું બીજો આપણે ભણ્યા પતંગના પર ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ બરાબર છે આ બે ચતુષ્કોણ આપણે ભણ્યા હવે એમાં જુઓ અહીંયા તમને શું હિંટ આપી સમસામેના ખૂણાની એક જોડ સમાન હોય મેં તમને એક ચતુષ્કોણમાં મેં તમને કીધેલું છે કયો ચતુષ્કોણ છે તમે યાદ કરો ના યાદ આવે તો ગુણધર્મો જુઓ મેં લખાયેલા છે એ ગુણધર્મોમાં જુઓ કે કયા ચતુષ્કોણમાં મેં એવું કીધેલું છે કે સમસામેના ખૂણાની એક જોડ સમાન હોય બરાબર તો તમને આવો ચતુષ્કોણ મેં કીધો છે આ ચતુષ્કોણનું નામ શું છે પતંગાકાર ચતુષ્કોણ આપણે આપ્યો નથી એટલે ધારો કે આપણે કરી દેવાનું
बराबर x અને ખૂણો b બરાબર x કારણ કે આ બંને પાસે પાસે કાપે હવે શું થયું તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો હવે સમાંતરવાળી ચતુષ્કોણ આપણે ગુણધર્મ જોઈએ તો c ની સામેનો ખૂણો a તો a પણ કેટલો x b ની સામેનો ખૂણો b તો b પણ કેટલો x તો ખૂણો a પણ x અને ખૂણો b પણ x ચાલો ખૂણાનો સરવાળો કરો a b c d ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય 307 કેટલા માપ છે x x x x 307 4x 307 4 ને છેદમાં લઈ જાઓ x 507 છેદમાં 4 તો x બરાબર કેટલા આવશે
ગેપ તમારો તમારે શોધવાનો છે અહીંયા તો ત્રિકોણ છે તમારી પાસે બરાબર છે ત્રિકોણના Oh, that's it.
તો તમને આકૃતિ સોલ્વ થઈ જશે. તો આ હતો આપણો દાખલા નંબર 8. નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળના દાખલા જોઈશું.